ઉપલેટા શહેરમાં પંજાબી હોલમાં સમસ્ત સિપાઈ જમાત દ્વારા સિપાઈ સમાજના વિદ્યાર્થીઓને 2022ના પરીક્ષા પરિણામમાં પાસ થયેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું, જેમાં 12 ટકા લેવાવાળા વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. સિપાઈ સમાજ દ્વારા LKG થી કોલેજ સુધીના તથા ગવર્મેન્ટ સર્વને ટ્રોફી આપવામાં આવી હતી અને સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પોરબંદરથી આવેશભાઈ ચૌહાણ, કુતિયાણાથી ફકરુદ્દીનભાઈ, રાજકોટથી આસિફભાઈએ હાજરી આપી હતી તથા ઉપલેટાના મહાનુભાવોએ હાજરી આપી હતી. સિપાઈ સમાજના વિદ્યાર્થીઓને ઇનામ આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં સિપાઈ સમાજના સભ્ય જેતપુર, ધોરાજી, મોટી વાવડી વગેરે ગામોથી હાજર રહ્યા હતા. ઇનામ વિતરણમાં મહાનુભાવીઓએ પ્રવચન આપી બાળકોને 12 ટકા લઈ આવવાની આશા વ્યક્ત કરી હતી. ઉપલેટા સિપાઈ સમાજના પ્રમુખ અમીનભાઈ બેલીમે બહારથી પધારેલ આગેવાનો તથા સભ્યોને તહે દિલથી આભાર માન્યો હતો. મારું નામ આસિફ સિપાઈ છે. આજે 2022નો વિદ્યાર્થી સન્માન સમારોહ ઉપલેટા સમસ્ત સિપાઈ જમાત દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં પોરબંદર, કુતિયાણા, રાજકોટ, ઉપલેટા, ધોરાજી અને વિવિધ ગામોમાંથી સમાજના આગેવાનો અને ઉપલેટા સમસ્ત સિપાઈના મેમ્બરોએ હાજરી આપી હતી, જેમાં લગભગ ધોરણ LKG લઈ અને હાઈ ક્વોલિફિકેશનના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સાથે સાથે સરકારી નોકરી પ્રાપ્ત કરનાર યુવાનોનું પણ સન્માન યોજવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રોગ્રામ ઉપલેટા સિપાઈ સમસ્ત સિપાઈમાં આવ્યો હતો. JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ઉપલેટા.